સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તાલુકા શિક્ષક સંઘનું પરિણામ જાહેર થયું. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રાંતિજ ખાતે આવેલી પ્રાંતિજ શાળા નંબર 2 ખાતે પ્રાંતિજ તાલુકા ચૂંટણી અધિકારી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ મંત્રી ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. તો સહમંત્રીની સીટ પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. તો પ્રાંતિજ તાલુકાના 700 શિક્ષક મતદારોમાંથી 765 મતદારોએ મતદાન કર્યું હતું. તો આજે ચૂંટણી બાદ સાંજે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખના 3 ઉમેદવારોમાંથી દિલીપ ખાંડાભાઈ પટેલ 474 મતે મળ્યા હતા અને તેઓનો વિજય થયો હતો. તો મંત્રી તરીકે કલ્પેશકુમાર હીરાલાલ પટેલ 405 મત મળ્યા હતા, તેઓ પણ વિજય થયા હતો. તો ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રકુમાર શાંકરદાસ પટેલ 431 મત મળ્યા હતા, તેઓનો પણ વિજય થયો હતો. તો સહમંત્રી તરીકે ધવલભાઈ જગજીવનભાઈ પટેલ પહેલાથી જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ જોવા મળ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. તારીખ 7/9/2019 રોજ પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મેં મારી પ્રાંતિજ તાલુકાના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવેલ હતી. મારા તાલુકાના સારસ્વત શિક્ષક ભાઈ બહેનોની લાગણી, માગણી અને વાચા એને ધ્યાનમાં રાખી મેં ઉમેદવારી નોંધાવેલી અને એ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો સાથ સહકારથી જે મને વિજય અપાવ્યો એ બદલ હું તાલુકાના પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને આભાર વ્યક્ત કરું છું. આ જીત મારી નહીં પણ આ તાલુકાના શિક્ષક અને ભાઈ બહેનોની છે. એ બદલ હું એ તમામ શિક્ષક ભાઈ બહેનોનો દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.